એક ગામડામાં જ્યોતિષીએ કીધેલું કે આ બાર ગામમાં 12 વર્ષ વરસાદ નહીં થાય, 12 ગામમાં આજુબાજુના 12 વર્ષ સુધી વરસાદ નહીં વરસે, આવું જ્યોતિષીએ કીધું. એટલે ગામના બધા માણસો ને ખેડૂત છે ને એ બધા આરામ જ કરે, બસ બીજું કઈ કોક છે તો ખાવા પૂરતી બીજે મજૂરી કરી આવે થોડી ઘણી, બીજે વયા ગયા ખાવા પૂરતી રહી ગયા ને આવું બધું કરે. એમાં એક માણસ હતો એક ગામમાં, એ કાયમના માટે વાડીએ વયો જાય ને ખેતર ખેડ્યા કરે ને હાઠી હોડ્યા કરે ને આમ કરે ને તેમ કરે ને જે કાંઈ મહેનત ખેતરમાં થતી હોય કર્યા કરે. ઈ એક વર્ષ 2 વર્ષ 3 વર્ષ વરસાદ ન થયો ઈ એનું કામ કર્યા જ કરે ખેતરમાં, વળી ખેડવાનો સમય આવે પાછો ખેડ્યા કરે. એટલે કોકે કીધું કે ભાઈ તમે આ 12 વર્ષ મેં જ નથી થવાનો, હવે ખૂબ ખોટા ખેડ્યા કરો ને આને. તો એ ઓલા ખેડો શું કીધું ખબર, મેં ભલે 12 વર્ષ ન થાય પણ મારે મારી તૈયારી રાખવી જોઈએ, કારણ કે 12 વર્ષ સુધી કાંઈ કરી નહીં તો ખેતર કેમ ખેડવું એ ખબર ન પડે, બધું ભૂલાઈ જાય. એટલે મારે મારી કોશિશ ચાલુ રાખવી જોઈએ, ઈ કોશિશ ચાલુ રાખવી જોઈએ કીધું ને. એ વાદળીઓ સાંભળી ગઈ, વાદળીઓ હામામી વાતો મીંડી કરવાય કે 12 વર્ષ સુધી બંધ રહી ને વરહી જ નહીં તો પછી અહીંયા વરહવાનું ભૂલી જાય તો એ તૂટી પડ્યું ભલા માણસ. તમારી તૈયારી હોય એટલે એને વરહવું પડે, કોશિશ કરે ને એની કોઈ દી હાર ન થાય. હા, એની કોઈ દી હાર ન થાય, કોશિશ કરવી પડે. કારણ કે દ્વંદ્વ કહાં તક ટાલા જાય, દ્વંદ્વ કહાં તક ટાલા જાય, દ્વંદ્વ કહાં તક પાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, તું ભી રાણા કા વંશજ હૈ ફેંક જહાં તક વાલા જાય. એટલા માટે આ રચના પીચોતેર પાઘડી ના મેરે અકબર ના એક આઝાદ થઈ ગયો છે પણ આજ પણ મારા તમારા દેશના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાય અને કાયમ આંસુ આવે ને એટલે આપણે આનંદ કરીએ છીએ, એમને આનંદ નથી કરી શકતા. મને દીકભાઈ યાદ કરાવે એટલે હું કહી દઉં, બલિદાનની વાતો તો ઘણી છે પણ જે વખતે મા ભારતી માટે ભારતની ધરતીમાં પહેલો વડાપ્રધાન બનવાનો જેને મોકો મળતો હતો અને ગાંધીજીએ કીધું કે તમારે વડાપ્રધાન થવાનું છે અને વલ્લભભાઈ પટેલે કીધું કાંઈ વાંધો નહીં દેશની સેવા જ કરવી છે તો સારી વાત કહેવાય, એમાં આડાવળીથી ઊંહાતુંઈ મીંડી થવા ગાંધીજીને ખબર પડી પાર્ટી વિખાઈ જશે એટલે કીધું કે થોડુંક ચૂંટણી કરવી પડશે, વડાપ્રધાન થાવી બરાબર છે પણ ચૂંટણી કરવી પડશે, એમને નહીં મેળ આવે એટલે તરત જ વલ્લભભાઈ પટેલે કીધું ચૂંટણી કરો, કારણ કે એને એનો પરોહો હોય કે એમાં મત મને જ મળે, મારા કામ એવા છે, એ તો એના કામ બોલે ને છે, ચૂંટણી કરવી પડે. ચૂંટણી કરી 15 માંથી 13 મત વલ્લભભાઈ પટેલને મળ્યા હતા, કોકથી જાણજો વાંચજો ભણેલા માણસો છો, 13 મત 15 માંથી વલ્લભભાઈ પટેલને મળ્યા એટલે એ જ વડાપ્રધાન થાય. સત્તાએ પાર્ટીના 2 ભાગ થઈ જાવ અને કોણ ભાગ કરે એમ હતું એ બધા તમને ખબર છે, મારે વધારે કઈ નથી કેવું. 2 ભાગ થઈ જાય એ ગાંધીજીને બીક લાગી, ગાંધીજી તો ગાંધીજી છે પણ એને એમ થયું વિખાઈ જાય એવું શું કામ, ગાંધીજીને કાંઈ પણ બગડે એ ગમે નહીં ટૂંકમાં. એટલે ગાંધીજીએ કીધું કે વલ્લભભાઈ હવે તો તમે જ થાવ વડાપ્રધાન, એમાં કાંઈ બીજું હોય જ નહીં, પણ હવે તમારે નથી થવાનું તો નથી થવાનું, ગૃહપ્રધાન બની તો ભારતની સેવા કરી સાહેબ, આવડું બલિદાન કોણ થઈ શકે. કોક દી જોઈજો સરપંચ ની ચૂંટણી હોય તો હામામાં ધારિયા ખીચતા હોય, મારી હામું ફોર્મ ભર્યું હે. ભારતનો પહેલો વડાપ્રધાન બનવાનો જેને મોકો મળતો હતો, છતાં એણે કીધું બનવાનું છે તો બનવાનું છે અને વડાપ્રધાન તમારે નથી બનવાનું તો નથી બનવાનું. એ મહાપુરુષને કોક દી વાંચો ખબર પડે, જીવનમાં આ જેણે જેણે બલિદાન આપ્યા છે એની વાર્તાઓ વાંચો, તમારે બીજા નશા કરવાની જરૂર નહીં.
એવડી એવડી આ અદભુત વાતો છે. બેરકપુર ની છાવણી, હવાર નો પોર, અને છાવણી ની બાજુમાં એક બંગલો, અને બંગલામાં એક અંગ્રેજ અધિકારી ફાટી દ્વાડે ગયેલો ત્યાર થયો બરોબર. અને એ અંગ્રેજ અધિકારી ત્યાર થઈને સર્ચમાં જવાની તૈયારી કરતો હતો, એમાં આવી અને પાછા સિપાઈઓ હળી કાઢીને આવ્યા. એટલું કીધું કે સરજી ક્યાં જા રહે આપ, આ તો ધોળિયો હતો ભૂરિયો, પણ માણસો એને સેનાના બધા આવીને હોય એટલે એને કીધું ક્યાં જા રહ્યા, કે સર્ચ જા રહ્યા હું, કે સર્ચ નહીં જલ્દી સાવની મેં ચલો, કે સર્ચ જા કે આતા હું ક્યાં જલ્દી હે, તો હમ કહે રહે સર્ચ નહીં જાને કે ઇતના જલ્દી ક્યાં હે, કે એક બમન પાગલ હો ગયા હે, એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે, બમન પાગલ હો ગયા ક્યાં ક્યાં હે, કે એક બમન પાગલ હો ગયા હે, એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે, આમથી આમ હડિયું કાઢે છે, હાથમાં બંદૂક છે, અને એક જ વાત કરે છે કે એકવાર તમારો અંગ્રેજ ટોપાવાળો અધિકારી મારી હામો આવે અને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. અને આવ્યો ભાઈ ફોર્મમાં હતો એકદમ અંગ્રેજ અધિકારીઓ, હિન્દુસ્તાનનું કોઈ પણ બેની દીકરીઓ આપણી હાલી આવતી હોય એની ઈદ સલામત નો રહે સાહેબ, ભાલાનો ગુસ્તો મારતો જાય ને હાલો જાય, આર્ધ ટાણે ટાણે અડધો બકરો ખાય, ફંફલા ફરીને દારૂ પીવે, અંગ્રેજ ટોપાવાળો રાક્ષસ જેવો, એને એમ કે મંગલ પાંડે શું મને કરી લે, પોતાના સાથીદારો અંગરક્ષકો સાથે આવ્યો, આવી દીધો મંગલ પાગલ હો ગયા હો ક્યા, જાનતા હું મુજે ક્યા કરૂંગા તેરે સાથ, ટુકડા કરકે કુત્તે કો ખિલા દૂંગા, પહેચાનતા હું મુજે ક્યુ એસા કર રહે હો, પાગલ હો ગયા હો, ભાંગ પી લીએ શરાબ પી લીએ, તેથી આમ બંદૂક રાખી મંગલ પાંડે એટલું કીધું, તમે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માંસ નું તેલ લગાડો છો, બોલો આમ આફો થઈ ગયો, આને ખબર કેમ પડી, મેં કોઈને ખબર નથી પડવા દીધી, કઈ ન બોલ્યો, બીજી વાર કીધું તમે અમને જે કારતૂસ આપો છો એમાં ગાયનું અને સુવરના માંસ નું તેલ લગાડો છો, કઈ ન બોલ્યો, ત્રીજી વાર કીધું ત્યારે કઈ જવાબ આમ ન આવ્યો, તો ધાર 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 કરતી ત્રણ ગોળી છાતીમાં ધરવી દીધી પાયો, અને બીજા આવ્યા દોડવા એને મીંડો બે પાંચ હાથને મારી નાખ્યા અને ઘાયલ થઈ ગયો, પકડાઈ ગયો. અને મિત્રો હું અને તમે આઝાદ શ્વાસ લઈ શકીએ એના માટે તારીખ 8 એપ્રિલ 1857 બેરકપુરની સાવણીમાં મંગલ પાંડે આપણા માટે ફાંસીના માસડે લટકી ગયો હતો ભલા માણસ, એ વીરતાની વાતો છે. એટલે કે સાવ સુવારો એ નથી મારા જો આપને કાયર દે, ભારતે કાયર દેવ રે મારા ભારતે કાયર દે, એક ધારી તરસૂલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ગાના ના ધૂપ પીધા છે પિતાજી ના પાઠ પીધા છે, ગાના ના ધૂપ આવી બધી અનેક વાતો મારી પાસે છે, પણ એક વાત છેલ્લે કરી દઉં આપને, કારણ કે આપણા ગીતો એવા છે અદ્ભુત, લોક સાહિત્ય લોક સંગીત સૌરાષ્ટ્રમાં ગીતો લોકગીતો અને બધું આ બાજુ છે સૌરાષ્ટ્રમાં છે, એના અર્થો બહુ છે અદ્ભુત છે. અને મર્યાદા એક વાત આપને હું કરું અહીંયાથી, આ બધા સુરવીરોની હું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો એટલી બધી મહાપુરુષોની વાતો પડી છે, ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી છે, રહી જાય તો વધે, રાયતું ની રાયતો કાંઈ પૂરા થાય એવા વાતો નથી, પણ એને વાગોળવી જરૂરી છે. એટલે એની વાત તમને કરું કે આ ડાયરામાં આટલા આખું ગ્રાઉન્ડ છે એ ટૂંકું પડતું હતું, આમ બહાર ચારે બાજુ માણસ ઊભા હતા જોતા હતા, તો આનું કારણ શું ભાઈ, આમાં મળે શું, 21મી સદી છે, ભણેલા માણસો પ્રશ્ન કરે, એટલે હું તમને આ તમે આવ્યા છો તમને કોઈ પૂછે તો એની છેલ્લે વાત કરતો, આવવાનું કારણ શું ભાઈ, એટલા એટલા ભેળા તો પૈસા થાય, આ માણસો આ બધા મિત્રો જે છે એની હેલ્પલાઇન છે એ એનું કરે છે અને કરવાના છે સાહેબ, એમાં કંઈ જેને સારું કરવા નીકળ્યા એ કરવાના જ છે, ગમે એટલી તકલીફ આવે, જે ખરાબ કરવાના છે એ ખરાબ જ કરવાના છે. પેલો વરસાદ 6 મહિનામાં પડે, 1 દી 2 દી 5 દી 8 દી થઈને એટલે ઝીણી ઝીણી વનસ્પતિ કોળાય, આપને ખબર છે આમાં બધે ઝીણા ઝીણું ઘાસ ઉગે, ઝીણા ઘાસથી લઈ વનસ્પતિથી લઈ અને મોટા વડલા સુધી બધાને નવા પાન આવે, આપને ખબર છે બધા 5-8 દીમાં આવે ને બધાને આવે, એકને ન આવે. એટલે આ સારું કામ કરે એ મિત્રોને હું કહી દઉં કે તમે સારું કરો છો તો બધાને મજા જ આવે એવું ન હોય, એવું કરતા હોય એને સામું જોવું નહીં, તમે તમારું કામ કર્યા કરજો. કૃષ્ણ જેવો કૃષ્ણ જન્મ તો અમુકને નહોતું ગમ્યું,
બધાય ને નવા પૂપડા ફૂટે, એક ને ન ફૂટે, કોને ખબર? કેળડા ને. કેળડા નવ પાન નો આવે, આમાં વરસાદ નો કઈ વાંક ખરો? બરાબર ગા હડુડો નહીં કર, આને બે પાન આવત. અમુક જઈડાના પેટના કોઈ દી ખોળાય જ નહીં, એની ચિંતા ન કરવી, તમે તમારું કામ કર્યા કરજો. આમાં માલધારી હોય, બેઠા હોય, ગાય દો પશુપાલન નું કરતા હોય તો એમને ખબર હોય, ગાયનું દોવા માટે બે ગોવાળ અને ગાયના આંચળના મોઢિયા ઉપર ઈતળી નામનું જંતુ થાય, એ ચોઈટું હોય, બરોબર ને? એ આમ ગાય દોવાનું ચાલુ કરે, દૂધની ધાર થાય ને તો ઈતળી અહીંયાથી ધીરેક ધીરે ઉપર વહી જાય, અહીંયા લોહી પીવા માટે. બીજી નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો કઈ ગોવાળ ના પડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એ એનું કામ કરે, તમે તમારું કામ કરો. ઈ થવાનું જ છે, થવાનું છે, થવાનું છે. એમ હારું જે કરે છે, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કીર્તાર, બધાય પ્રકારની દુનિયા ભગવાને બનાવી, એમાં આપણે કઈ જગ્યાએ પાત્ર ભજવીને ઊભી રહેવું, ઈ પાત્ર ભજવું એની કિંમત છે. હમણાં ભાઈ પિક્ચર ની વાત કરતા હતા, કોઈ નાટક હોય, પિક્ચર હોય, એમાં બહુ સારું પિક્ચર જો બની જાય અને એ પિક્ચર બધાને ગમી જાય તો એને એવોર્ડ મળે, એવોર્ડ મળે એટલે ડાયરેક્ટર બહુ રાજી થઈ જાય અને એના ઉપર આમ જય હો, જય હો ભાઈ. ડાયરેક્ટર રાજી થઈ જાય અને ડાયરેક્ટર થઈ અને બહુ ધન્યવાદ આપે, બીજા કામ આપે, બધેથી બધા ડાયરેક્ટરો એને પૂછવા માંડે, અમારે કામ આપવું છે, અમારે કામ આપવું છે. મારે તમને કેવું છે, એ 2.5 કલાકના પિક્ચરમાં સારું પાત્ર ભજવી જાય અને બધાય દુનિયાના ડાયરેક્ટરો એને હડિયું કાઢી અને એને કામ આપવા માટે દોડતા હોય તો અહીં 70 વરે 80 વરે 90 વરે 100 વરેના આપણને અહીં જે કાંઈ પાત્ર ભજવા ભગવાને મોકલ્યા છે આમાં સારું પાત્ર ભજવી જાય તો ઓલો ડાયરેક્ટર કેટલો રાજી થાય, કેટલા એવોર્ડ આપે, એટલા માટે હું આવા.